નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે દોરવણીના ત્રીજા તત્વ એટલે કે નેતૃત્વ વિશે વાત કરશું. નેતૃત્વ એટલે શું? તો કે નેતૃત્વને બીજા શબ્દોમાં કહી શકાય નેતાગીરી. તમારા ક્લાસની અંદર જે મુખ્યમંત્રીને એટલે કે મોનિટર નિમવામાં આવે છે એને પણ શું કહી શકાય? તો કે એને એક નેતા જ કહી શકાય. એનું કાર્ય શું? તો કે જે ક્લાસ ટીચર એને કાર્ય સોંપે છે, જે જવાબદારી સોંપે છે એ એને નિભાવવાની રહેશે, એ એનું કાર્ય. તો આ રીતે કોઈપણ એક સમૂહને દોરવણી આપવાનું કાર્ય કરે એને આપણે નેતાગીરી અથવા તો નેતૃત્વનું કાર્ય કહી શકાય. કોઈ એક જૂથને આગળ વધારવું, બરાબર. તો પેઢીની અંદર પણ જે કર્મચારીઓનું જૂથ હોય છે એને નેતાગીરી પૂરી પાડવી પડે છે, બરાબર. નેતૃત્વને કારણે તો કે એ લોકો અંદરોઅંદર પ્રોત્સાહન મેળવે છે. નેતૃત્વ દ્વારા એમની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થાતંત્રના માળખાને ધબકતું રાખી શકાય છે. નેતાગીરી છે એ વ્યવસ્થાતંત્રની એક આધારશિલા સમાન છે. જો પેઢીના ધ્યેયને અને લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે કર્મચારીને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ, માર્ગદર્શન પૂરા પાડવામાં આવે તો પેઢી છે પોતાના ધ્યેયો છે એ પૂર્ણ કરી શકે છે. એટલા માટે નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે. જેમ ક્લાસ મોનિટર હશે એ તો કે જ્યારે પણ કોઈ પ્રોક્સી પીરિયડ હોય, કોઈ બેન ગેરહાજર હોય તો એનો પીરિયડ સંભાળી લેશે, તમને અલગ અલગ કામ સોંપશે અને તમારું જે શૈક્ષણિક કાર્ય છે એનો બગાડ થતો અટકશે. કોઈ બહેનો અશિસ્ત આચરે છે તો એને રોકશે, જેનો ફાયદો પાછો આખા ક્લાસને થશે. એટલે નેતૃત્વને કારણે છે એ ધાર્યા કાર્ય એટલે કે આપણા લક્ષ્યાંક છે એ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. નેતૃત્વનો અર્થની વાત કરે છે તો જે આપણું ધ્યેય છે એ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા માટે અસર ઉપજાવવાની પ્રવૃત્તિ એટલે કે એને માર્ગદર્શન આપવાની પ્રવૃત્તિ એટલે શું કહી શકાય? નેતૃત્વ. વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવા માટેની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. જ્યોર્જ આર ટેરીના મત મુજબ નેતૃત્વ એ જૂથ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પોતાની રીતે પ્રયત્ન કરે અને કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડે એવી એક પ્રવૃત્તિ છે. ઉપરની વ્યાખ્યા પરથી શું સ્પષ્ટ થાય છે? તો કે નેતા હશે એ કેવું હશે? તો કે પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ હશે. તમને પણ ખ્યાલ જ છે કે મોનિટર કોને નિમવામાં આવશે? તો કે જે આખા ક્લાસ પર પોતાનો પ્રભાવ જાળવી શકે, ધાર્યું કાર્ય છે એ ક્લાસ પાસેથી કરાવી શકે એવા વ્યક્તિને જ નેતાગીરી સોંપવામાં આવે છે. એટલે નેતા છે એ એક જૂથની પ્રભાવશાળી વ્યક્તિ હશે. એ કોઈ પણ પ્રકારના દબાણ વગર તેના કર્મચારીઓને માર્ગદર્શન આપશે, પ્રેરણા પૂરી પાડશે અને એને કાર્ય કરવા માટે, પરિણામ મેળવવા માટે એને પ્રોત્સાહિત કરશે. તો આ આવડત જે વ્યક્તિમાં હશે એને એનામાં નેતાગીરીના નેતૃત્વના ગુણ છે એમ કહી શકાય કે એ એના જૂથના અન્ય કર્મચારીઓને પ્રોત્સાહિત કરી અને કાર્ય પૂરું પાડવા માટે પ્રેરી શકે છે, ઈચ્છિત પ્રવૃત્તિ પૂર્ણ કરવા માટે એને પ્રેરણા આપી શકે છે. હવે નેતૃત્વના લક્ષણોની વાત કરે તો એમાં તાબેદારનું અસ્તિત્વ હોવું જરૂરી છે. તાબેદાર એટલે કે નીચેના કર્મચારીઓ. દાખલા તરીકે હું ક્લાસના મોનિટરની નિમણૂક કરું પણ હાલ જ આપણે કોરોના પરિસ્થિતિ અંતર્ગત તમે શાળાએ આવતા નથી, તો અત્યારે હું કોઈ મંત્રીને મોનિટરની નિમણૂક કરું તો તમને જ હસવું આવશે કે બેન અત્યારે મોનિટરની જરૂર શું છે, શા માટે? તો કે ભાઈ એની નીચેના લોકો છે જ નહીં, તાબેદારો કે જે એનું નેતૃત્વ જે એ જે વ્યક્તિઓ પર કરી શકે એ વ્યક્તિઓ જ હાજર નથી, તો એના નેતૃત્વની કોઈ જરૂર નથી. એટલે જેમ હાલ કોઈ મોનિટરની જરૂર નથી, શા માટે? તો કે તમે લોકો હોતા જ નથી, હોવ તો નેતાગીરી પૂરી પાડવી પડે. એટલે કે તાબેદારોનું અસ્તિત્વ જરૂરી છે. ત્યારબાદ સતત પ્રક્રિયા, એટલે કે જ્યાંથી પેઢી શરૂ થશે ત્યાંથી જૂથને જૂથમાં એક નેતા તો નિમવો જ પડે કે જે તમામ વ્યવસ્થા સંભાળી શકે અને નેતાગીરી કરી શકે. એટલે પેઢી શરૂ થાય તે પેઢીના અંત સુધી નેતૃત્વ છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. અને આમ પણ આ સતત પ્રક્રિયા એ દોરવણીના તમામ તત્વોની લાક્ષણિકતા છે, કારણ કે દરેક કાર્ય છે એ પેઢી શરૂ થાય તે અંત સુધી થવાનું જ છે. એટલે સતત પ્રક્રિયા એ લગભગ બધાના લક્ષણોમાં સમાવેશ એનો થાય છે. ત્યારબાદ નેતૃત્વનો સ્વીકાર, બરાબર. ચલો હવે નેતૃત્વ માટે નેતાય હોય, તાબેદારે હોય, પણ જેને મારે નેતાની નિમણૂક કરવી છે એ
નેતા પોતે સ્વીકાર ન કરે અથવા તો તાબેદાર એનો સ્વીકાર ન કરે. એટલે કે હું જે વિદ્યાર્થિનીને મોનિટર તરીકે નિમણૂક કરું એ વિદ્યાર્થીની મોનિટર બનવા માટે તૈયાર ન હોય, અથવા તો ક્લાસ છે એ એને મોનિટર સ્વીકારવા માટે તૈયાર ન હોય, તો પણ એ નેતાગીરીનું કાર્ય છે એ અસરકારક નીવડશે નહીં. એટલે કે નેતૃત્વનો સ્વીકાર થવો જરૂરી છે. પાછો હવે અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. અવૈધિક એટલે કે કોઈ ઓફિશિયલ નહીં, વિધિસર નહીં, અવિધિસર. એટલે કે નેતા એ એક વૈધિક રીતે અમુક જૂથનો વડો છે, પણ નેતા એ અવૈધિક રીતે પોતાના પરિચયમાં આવતા વ્યક્તિના વર્તન ઉપર પોતાની અસર ઉપજાવી શકે છે. એટલે કે મેં આપણા ક્લાસની એક મોનિટરને નિમી છે, પણ એ કદાચ બાજુના ક્લાસમાં કોઈ વિદ્યાર્થીની બહેનો વધુ અવાજ કરે છે, વધુ અશિસ્ત ઊભો કરે છે, તો એ ત્યાં જઈને એને પણ સૂચના આપી શકે છે. તો પોતાના જ ક્લાસને સૂચના આપે તો એ વિધિસર, એટલે કે એ વૈધિક રીતે નેતાગીરી એને કરી કહેવાય. પણ અન્ય ક્લાસને જઈ અને એના આસપાસના વાતાવરણમાં પણ એ શિસ્ત જાળવવાનો પ્રયત્ન કરે તો એ અવૈધિક થયું. શા માટે? તો કે ઓફિશિયલી એને અન્ય ક્લાસની જવાબદારી મળી નથી, પણ એક સામાન્ય નાગરિક તરીકે એ અન્ય વ્યક્તિમાં પણ પોતાની અસર ઉપજાવી શકે છે. પછી આદર્શ વ્યક્તિત્વ. આપણે જાણીએ છીએ કે ક્લાસમાં દરેક જેટલા વિદ્યાર્થીઓ હોય એ બધા કંઈ મોનિટર બનવા માટે યોગ્ય હોતા નથી. એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? આદર્શ એટલે કે પોતે પહેલાં તો શિસ્તમાં રહી શકવા જોઈએ, એનામાં શિસ્ત અને આચરણ વર્તણૂકના સારા ગુણ હોવા જોઈએ, બરાબર, તો જ એને આપણે નેતાગીરીનું કામ સોંપી શકશું. અભિપ્રેરણ. નેતાગીરી એ નેતાએ કરવાનું શું હોય છે? તો કે એના તાબેદારોને પ્રોત્સાહિત કરી, અને નેતા પ્રથમ તેના તાબેદારને ઈચ્છિત પરિણામો મેળવવા માટે શું કરશે? પ્રોત્સાહન કરશે. એટલે કે મોનિટરનું કામ શું? તો કે શિસ્ત જાળવી અને ક્લાસ પાસેથી તો કે ઈચ્છિત કાર્ય કરાવી શકે એને જ નેતા કહી શકાય. હિતોની એકવાક્યતા, બરાબર. હિત એટલે કે જે અલગ અલગ હિત હોય છે એને એક સરખી રીતે એનું અસર ઉપજાવી શકે. એટલે કે નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એકવાક્યતા સધાય છે. જો નેતા અને તેના તાબેદારોના હિત અલગ અલગ હોય, એટલે મોનિટરના હિત અલગ હોય, તમારા અલગ હોય, તો એ નેતૃત્વ સારી રીતે કરશે નહીં, બરાબર. પરીક્ષા આવે છે તો મોનિટરની અસર તમારી હશે, તો બંને મળીને સાથે કામ કરશો તો અસરકારક નીવડી શકે. ત્યારબાદ પરિસ્થિતિઓની અસર. હવે નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. ઘણીવાર પરિસ્થિતિમાં ફેરફાર થાય છે તો પણ નેતા છે એ સફળ થઈ શકતા નથી. સારા નેતાના ગુણ. નેતામાં કયા કયા ગુણ હોવા જોઈએ? પહેલાં તો શારીરિક ગુણની વાત કરે છે. તો પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે એની શારીરિક તંદુરસ્તી જરૂરી છે. નેતા પોતે જ બીમાર રહેશે, અસ્વસ્થ રહેશે, તો એ નેતૃત્વનું કાર્ય છે સારી રીતે કરી શકશે નહીં. એટલે કે એનો શારીરિક બાંધો સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ હોવો જોઈએ. બૌદ્ધિક ગુણ. બૌદ્ધિક એટલે કે એના માઇન્ડ, એનું મગજ કેટલું ચપળ છે, એની બૌદ્ધિક શક્તિ કેવી છે, બરાબર. નિર્ણય શક્તિ, માનસિક ક્ષમતા, એની ગ્રહણ શક્તિ, એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, તર્કશક્તિ, દીર્ઘદૃષ્ટિ વગેરે વિવિધ કૌશલ્ય છે. વક્તૃત્વ કળા, ગણન કૌશલ્ય, આંતરસંબંધનું જ્ઞાન, માનવીય કૌશલ્ય વગેરે બૌદ્ધિક કૌશલ્ય છે તેનામાં હોવા જોઈએ. માનસિક ગુણો. માનસિક ગુણો એટલે કેવો? તો કે એનો સ્વભાવ, એનું વ્યક્તિત્વ, એનો ઉત્સાહ, એની સાહસિકતા, એની સહકારની ભાવના, બુદ્ધિચાતુર્ય, કાર્યરૂચિ, લાગણી, વિવેક વર્તન વગેરે ગુણો એનામાં હોવા જોઈએ. તો આ શારીરિક, બૌદ્ધિક અને માનસિક આ ત્રણ ગુણોનો સમાવેશ નેતામાં થાય છે. હવે એનાથી આગળ દોરવણીનું ચોથા તત્વની વાત કરીએ તો ચોથું તત્વ છે માહિતી સંચાર. માહિતી સંચાર એ તમે એસપીસીસીમાં ઘણી વાર ભણી ચૂક્યા છો. માહિતી સંચાર એટલે શું? તો કે જે સપાટીઓ હોય છે ઉપરની સપાટીથી નીચેની સપાટી તરફ શું કરવી? માહિતી મોકલવી. તો એને શું કર્યું કહેવાય? માહિતીનો સંચાર, માહિતીને આગળ વધારવી. હવે માહિતી સંચાર એ એક સંચાલનનો અનિવાર્ય અંગ છે, બરાબર. વર્તમાન યુગમાં વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ જોવા મળી છે. આ પ્રગતિને કારણે વિશ્વના તમામ દેશ શું છે? તો કે એકબીજાની એકદમ નજીક આવી ગયા છે. વ્યાપારી દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ છે એક બજાર બની ગયું છે. કઈ રીતે આ બજાર એક બજાર બની શક્યું? કારણ કે માહિતી છે એ દુનિયાના કોઈ પણ ખૂણે આપણે હવે સરળતાથી મોકલી શકીએ છીએ. માહિતી સંચાર તો કે શબ્દો દ્વારા થાય, પત્રો દ્વારા થાય, સૂચનો દ્વારા, વિચારો, મંતવ્યો,
વગેરેની આપલે કરવાની પ્રક્રિયાથી થઈ શકે છે. એકમના વિવિધ ભાગોની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. હવે એ માહિતી સંચાલક છે ક્યાં મોકલશે, તો કે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટી તરફ અહેવાલ સ્વરૂપે પણ મોકલવામાં આવે છે. તો આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયાને માહિતી પ્રેષણ કહે છે. એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી ઉપર આવે તો શું કહેવાય, એ માહિતી સંચાર કહેવાય. અને હવે તળ સપાટીએથી પાછો એ ઉપરની સપાટીને જે જવાબ મોકલે, એના કાર્યનો અહેવાલ મોકલે, એને શું કહેવામાં આવે છે, માહિતી પ્રેષણ કહેવામાં આવે છે. એટલે કે સંચાલક કોઈ સૂચનો આપે તળ સપાટીને તો એ માહિતીનો સંચાર થયો. એ સૂચનો મુજબ તળ સપાટીના કર્મચારીઓ મધ્ય અથવા તો ઉચ્ચ સપાટી એનાથી ઉપરના અધિકારીઓને જે કાર્ય પૂરું કરી અને અહેવાલ સ્વરૂપે માહિતી મોકલે એને માહિતી પ્રેષણ કહેવામાં આવે છે. બરાબર. તો આ માહિતી સંચારના હુકમો અને આદેશો આપવા, અહેવાલ મેળવવા, ફરિયાદ સાંભળવી, નિકાલ કરવી, આ બધાનો સમાવેશ થાય છે. માહિતી સંચાર માટે પાછું માહિતી પ્રેષણ એ અનિવાર્ય છે. જેમ માહિતી ઉપરથી નીચેની તરફ આવે એમ નીચેથી પાછી ઉપરની તરફે જવી જોઈએ. અર્થની વાત કરીએ તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડે જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશ્યને સમજી શકે અને તેનો અમલ કરી શકે. માહિતી સંચાર એ શું છે, તો કે શબ્દ દ્વારા, પત્રો દ્વારા, સૂચનાઓ દ્વારા, વિચારો, મંતવ્યોના આદાન પ્રદાન દ્વારા જે આપલે કરવાની પ્રક્રિયા છે એને માહિતી સંચાર કહી શકાય. હવે ન્યૂમેન એન્ડ સમરના મત મુજબ માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપલે એટલે માહિતી સંચાર. હવે માહિતી સંચારની લાક્ષણિકતાઓની વાત કરીએ તો લાક્ષણિકતાઓમાં પહેલું લક્ષણ છે હેતુલક્ષી પ્રવૃત્તિ. એટલે કે માહિતી સંચાર છે એ પેઢીના કોઈ ચોક્કસ હેતુ પૂર્ણ કરવા માટે માહિતીની આપલે કરવામાં આવે છે. તો હેતુ ફક્ત માહિતી આપલે કરવાનો નથી હોતો, પરંતુ ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે માહિતીની આપલે કરવામાં આવે છે. પછી તો કે માહિતી સંચાર છે એ શબ્દો અને માહિતી સંચારમાં શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે ઉપરથી નીચેની સપાટીએ કે નીચેથી ઉપરની સપાટીએ જે માહિતીનું આદાન પ્રદાન થાય છે એ સ્પષ્ટ હોવું જોઈએ. દ્વિમાર્ગીય પ્રક્રિયા છે તો એ તો આપણે સરળતાથી સમજી શકીએ કે માહિતી સંચાર કે માહિતી પ્રેષણ એમાં કોઈ પણ બે સપાટી હશે એટલે કે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. એટલે કે મધ્યથી તળ સપાટી તરફ અથવા તો તળથી મધ્ય સપાટી તરફ કાયમી પ્રક્રિયા. એટલે મેં તમને હમણાં અગાઉ જ વાત કરી કે લાક્ષણિકતામાં દોરવણીના કોઈપણ તત્વમાં સતત પ્રક્રિયા, કાયમી પ્રક્રિયા અથવા તો એનું બીજું નામ કહી શકીએ સતત પ્રક્રિયા લક્ષણ તો બધામાં આવ્યું છે. શા માટે, તો કે પેઢી જ્યાં સુધી કાર્ય કરશે ત્યાં સુધી કોઈ પણ સંચાલનના તબક્કે આ દોરવણીના તમામ તત્વોની જરૂરિયાત તો રહેશે જ. એટલે એક કાયમી પ્રક્રિયા છે. ત્યારબાદ અસંખ્ય સાધનો છે માહિતી સંચાર કરવા માટે. કયા કયા, તો કે મૌખિક એ હોઈ શકે, લેખિક એ હોઈ શકે, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ વગેરે. અનેક પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેવી કે આંતરિક માહિતી સંચાર એટલે અંદરોઅંદરનો, પેઢીની અંદરનો માહિતી સંચાર, બાહ્ય એટલે ત્રાહિત પક્ષકારો સાથેનો માહિતી સંચાર, લેખિત, મૌખિક અને ઇશારા દ્વારા. ક્યારેક પેઢીની અંદર બહુ દૂરથી કોઈ માહિતી પહોંચાડવી હોય કે જે બોલવી કે સાંભળવી શક્ય ન હોય તો ઘણીવાર ઇશારા દ્વારા પણ સમજાવી શકાય છે. પછી કાર્ય પ્રેરક પ્રવૃત્તિ છે. તો માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં દરેક કાર્યની સમજ ઊભી થાય છે અને એને કારણે એને કાર્ય કરવાની પ્રેરણા મળે છે. વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. વધુ પડતો માહિતી સંચાર એ શું છે, તો કે માહિતી પહોંચાડવી અને પાછી માહિતી મેળવવી. તો એ લેખિત સ્વરૂપે વધુ હોય છે. એટલે કે એ ઓફિસ એટલે કે વહીવટ સાથે વધુ સંબંધ ધરાવે છે. માનવીય પ્રક્રિયા, તો માહિતી સંચારમાં બે પક્ષકારો તો હોય જ છે એટલે માનવી વગર માહિતી સંચાર થઈ શકતો નથી. માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓની વાત કરે છે, તો કઈ કઈ પદ્ધતિઓ છે. મૌખિકમાં વાતચીત કરીને માહિતીની આપલે કરો, વાર્તાલાપ કરો, સંવાદ કરો, ગોષ્ઠી કરો. ગોષ્ઠી એટલે ચર્ચા વિચારણા, ભાષણ દ્વારા અથવા તો જૂથ ચર્ચા દ્વારા. લેખિતમાં તો કે વર્તમાનપત્ર દ્વારા આપણે માહિતી મોકલી શકીએ, સામાયિકો, ચોપાનિયા, જાહેર ખબર. ચોપાનિયા એટલે પેમ્પલેટ, જે આપણે ન્યૂઝપેપરમાં ઘણીવાર જાહેરાત અંતર્ગત આવતા હોય છે. પત્રલેખન, હસ્તલિખિત પ્રત એટલે કે આપણા હાથેથી લખેલી નકલ, અને ઈમેલ દ્વારા. દ્રશ્ય પદ્ધતિઓ એટલે કે વ્યક્તિ જોઈ અને સમજી જાય
એમાં કંઈ વાંચવું ન પડે, માત્ર એની એના પર નજર કરવાથી, ચિત્રાકૃતિ જોવાથી સમજી શકાય. તો નકશા દ્વારા, ચિત્રો દ્વારા, આકૃતિ દ્વારા, આલેખ દ્વારા, રંગો દ્વારા, પ્રતીક દ્વારા અથવા તો ચિહ્નો દ્વારા. આપણે રોડ રસ્તા પર જતા હોઈએ તો આપણે ચિહ્નો દ્વારા અને પ્રતીકો દ્વારા સમજી જતા હોઈએ છીએ કે અહીંથી લેફ્ટ છે, આગળ તો કે રેલવેનો ટ્રેક છે, એનાથી આગળ તો કે પુલ છે. એ માત્ર ચિહ્નો દ્વારા પણ આપણે માહિતી મળતી હોય છે. તો આ દ્રશ્ય સાધનો દ્વારા આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. શ્રાવ્ય એટલે કે હવે બોલી અને માહિતી સંચાર કરવો, ટેપ રેકોર્ડર દ્વારા, રેડિયો દ્વારા, ટેલિફોન દ્વારા કે ટેલિકોન્ફરન્સ દ્વારા. દ્રશ્ય શ્રાવ્ય મિક્સ એટલે કે તમે જોઈ શકો અને સાંભળી શકો, તો કે ચલચિત્ર દ્વારા, ટેલિવિઝન દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, કમ્પ્યુટર દ્વારા અને વિડીયો કેસેટ્સ દ્વારા. પછી મૌન એટલે કે ઇશારા, ઇશારામાં તમે જે માહિતી સંચાર કરો છો એ તો કે મુખ સહમતિ, મુખ અસહમતિ, હાવભાવ દ્વારા અને બોડી લેંગ્વેજ દ્વારા આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. અહીંયા માહિતી સંચારની પદ્ધતિઓ એટલે કે દોરવણીના બે મુદ્દા જોયા, એક નેતૃત્વ અને એક માહિતી સંચાર, બરાબર. બાકીના મુદ્દાની વાત આપણે આગળના વિડીયોમાં કરશું. નમસ્તે.